ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. હવે આપણે જોઈશું તુલંગ વંશ. તો તુલંગ વંશનો સમયગાળો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુલંગ વંશ દરમિયાન મોહમ્મદ બિન તલુંગ એક પ્રભાવિત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીની દોલતબાદ રાજનીતિનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ થઈ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજના તરીકે સ્થાન પામી. આ યોજના કેવા નામે સ્થાન પામી હતી? તો તરંગી યોજનાઓ સ્થાન પામી હતી. મોહમ્મદ તુલંગના સમયમાં આફ્રિકન મુસાફર એબતુતા ભારતની મુલાકાતે આવેલા હતા. મોહમ્મદ તુલંગત બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝશાહ તુલંગના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99 જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુલક સત્તા મર્યાદિત બન્યો. હવે આપણે જોઈશું સૌંદર્ય વંશ. તેનો સમયગાળો છે ઈસવીસન ચૌદથી ઈસવીસન ચૌદસો એકાવન. અને લોંધી વંશનું આવશે 1451 થી ઈસવીસન 1526. તુલંગ વંશના શાસનના અંત બાદ ખ્રીજ ખાએ સૌંદર્ય વંશની સ્થાપના કરી. સૌંદર્ય વંશ બાદ બહલોલ લોંધીએ લોંધી વંશની સ્થાપના કરી. સૌંદર્ય વંશ બાદ બહલ લોંધીએ કોની સ્થાપના કરી? તો લોંધી વંશની સ્થાપના કરી. બહલ લોંધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોંધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. પ્રશ્ન પૂછવામાં આવે કે લોંધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? તો આવશે ઇબ્રાહિમ લોંધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 1300 સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રી અને અધિકારોની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચેલી હતી. કેન્દ્રીય શાસન, તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. કેન્દ્રીય શાસનમાં શું કહેવા માગે છે? સુલતાન પછીનું મુખ્ય મંત્રીમંડળ સુલતાન હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટીતંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળ સેના વિભાગ, પત્ર વેપાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. હવે આવશે પ્રાંતિક શાસન. આપણે કેન્દ્રીય શાસન જોયું, હવે આવશે પ્રાંતિક શાસન. એના પછી આવશે સ્થાનિક શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને એકતા કહેવામાં આવતું. એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. એકતાનો વડો શું કહેવામાં આવે છે? તો એને મુક્તિ કહેવામાં આવે છે. જે પ્રાંતની કારોબારી ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી કરવામાં આવતું હતું અથવા કરવાનું રહેતું હતું. જોકે અલ્લાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુલગના સમયમાં કેન્દ્રીય સેનાનો મહત્વ આપી ઇક્કેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલા છે. હવે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકંદર કરતો તેને પરોવરી અને કારકુન કરતા હતા. હવે આવશે કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સુલતાનની સ્થાપનાથી ભારતમાં
भारतीय इस्लामिक शैलीनी स्थापत्यनो निर्माणनी शुरुआत थई। आपणे कुतुबमीनार अने ढाईदिनिका झोपड़ानुं चित्र आपेलुं छे। दिल्ली सल्तनतना समयगाळा दरमियान किल्लाओ, मस्जिदो, मकबरा, मकानो, बगीचा, दरवाजा, मिनाराओ वगैरे जेवी स्थापत्य कलानी दृष्टिए नोंधपात्र कृतिओ तैयार थई। कुतुबमीन एकमना समयमां दिल्लीमां खूब ज उल इस्लाम नामनी मस्जिदनुं निर्माण थयुं। एक ऐबके बंधावेल बीजी महत्वनी इमारत कुतुबमीनार छे। આપણે કુતુબ મિનાર અહીંયા બતાવેલું છે, એ શું કહેવા માગે છે, કુતુબમીન એકમના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું। એકબે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે। આ કોને બંધાવ્યું હતું, તો એકબે બંધાવેલું હતું। કુતુબદીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો। તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું। ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો। કુતુબમીન એકમ નિમિત્ત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા, જે આપણને અહીંયા આપેલું છે ચિત્રમાં, નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે। આપણને પૂછવામાં આવે કે ઢાઈ દિનકા ઝોપડા એ ક્યાં આવેલી છે એ મસ્જિદ, તો આપ ઓકે, તો એ અજમેરમાં આવેલી છે। ઇન્દુમિત ઇલ્તુમિશના સમયમાં હોજે શમની શમની દર ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે। ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે। તુલગન શાસક દરમિયાન તુગલકાબાદ, ફિરોઝબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા। આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્થાનગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરે નિર્માણ થયું। સૈયદ અને લોંધી વર્ષ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુજબ ગુબજ, બળા ગુજબ, મોઢની મસ્જિદ અને શિયાપુરનો બકબરો મુખ્ય છે। હવે આવશે વિજયનગર સામ્રાજ્ય, તે હવે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું।